કોરોના કાળ વચ્ચે આખરે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બીકોમ અને બીએસસી સેમિસ્ટર પાંચની ઓફલાઈન પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં સૌથી વધુ પરીક્ષાર્થીઓ પાલનપુર કેન્દ્ર ઉપરથી પરીક્ષા આપી રહ્યા છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના અડતાલીસ સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને અડતાલીસ સેન્ટરમાં સૌથી વધુ છસો સિત્તેર બીકોમમાં અને પાંચસો બે વિદ્યાર્થીઓ બીએસસીમાં પાલનપુર કોલેજમાં પરીક્ષા આપી રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજે બીકોમ અને બીએસસી સેમિસ્ટર પાંચની ઓફલાઈન પરીક્ષાનો આજે પ્રારંભ થયો છે સમગ્ર યુનિવર્સિટીના અડતાલીસ પરીક્ષા સેન્ટર પૈકી આજે બનાસકાંઠામાં આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સમાં આ પરીક્ષા સેન્ટરમાં યુનિવર્સિટીના તમામ પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી વધારે વિદ્યાર્થીઓ છસોને સિત્તોતેર વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર પરીક્ષા આજે આપી રહ્યા છે સંપૂર્ણ કોવિડ નાઇન્ટીનના સરકાર જે ગાઈડલાઇન્સ છે એનું પરિપાલન સાથે આ પરીક્ષાનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ છસો સિત્તોતેર પૈકી છસો વિદ્યાર્થી આ પરીક્ષા સેન્ટર ઉપર આજે હાજર રહેલા છે દરેક વિદ્યાર્થી માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એ રીતે ઝીકઝાક પેટર્નમાં પરીક્ષા બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે સેન્ટર ઉપરથી જ વિદ્યાર્થીઓને સેનિટાઈઝરની તેમજ માસ્કની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજે વિદ્યાર્થીઓ આ શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના ભય વગર ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી રહ્યા છે આજના આ દિવસ માટે યુનિવર્સિટી દ્વારા પણ સ્ક્વોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પ્રમાણે આ સ્કવોડ મિત્રો પણ અત્યારે આ પરીક્ષા સેન્ટર ઉપર ઉપસ્થિત છે આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર શ્રી હરેશભાઈ ચૌધરી પણ અત્રે આ સેન્ટરની વિઝિટ માટે ઉપસ્થિત રહ્યા છે અને વિદ્યાર્થીઓ બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે આ એક પરીક્ષા આપી રહ્યા છે આ પ્રથમ સેશન જે છે એ બીકોમ કોમ સેમિસ્ટર પાંચનું રહ્યું છે અને હવે પછી બાર વાગે જે છે એ બીજું સેશન શરૂ થશે જેમાં બીએસસી સેમિસ્ટર પાંચના વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર પરીક્ષા આપશે અને એ પણ લગભગ પાંચસોને બે વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર આજે આ બપોરના સેશનમાં પરીક્ષા આપવાના છે પાલનપુર કોલેજ ખાતે કોવિડની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા સેનિટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરાઈ છે ત્યારે પરીક્ષાની વિઝિટમાં આવેલા યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલરના મેમ્બર હરેશ ચૌધરીએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજથી યુનિવર્સિટી કક્ષાની છેલ્લા વર્ષની પરીક્ષાઓ શરૂ થઈ છે યુનિવર્સિટીનું અડતાલીસ કેન્દ્રોમાંનું સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતું કેન્દ્ર એવું સીએલ પરી કોમર્સ કોલેજમાં આજે કોમર્સની પરીક્ષાઓ શરૂ થઈ છસોને સિત્તેર સિત્તોતેર વિદ્યાર્થીઓમાંથી છસોથી ઉપર વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપી રહ્યા છે ખૂબ સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે સેન્ટરમાં આજે યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ઉપસ્થિત રહેવાનું થયું જોયું કે સેન્ટર ઉપર માન્ય પ્રિન્સિપાલને એમની આખી ટીમે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ખૂબ સારી રીતે શુદ્ધ વાતાવરણમાં પરીક્ષા લેવાય એ માટેના આયોજન કર્યું છે એ બદલ કોલેજ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોવિડની ગાઈડલાઇનમાં દરેક વિદ્યાર્થી માસ્ક પહેરીને ફરજીયાત પરીક્ષામાં બેસે એમને સેનેટાઈઝ કરવા બાર ઘનથી એમનું ટેમ્પરેચર માપવું આ બધું કરીને વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસે એની ચિંતા પરીક્ષા સંચાલકશ્રીએ અને પ્રિન્સિપાલશ્રીએ કરી છે